હેલો મિત્રો તમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે ડી આર ડીએ ડિસ્ટ્રિક રૂરલ ડેવલપમેન્ટ એજન્સી એના વિશે નામ તો સાંભળ્યું જ જશે મિત્રો એનું તો મિત્રો આપણે જોઈએ આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિશેની માહિતી એનું જે સ્ટ્રક્ચર જે છે એ એના વિશે જોઈએ મિત્રો તો જોઈએ સૌથી પહેલાં આ જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે એ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા લોકોના આર્થિક વિકાસ માટે આ એજન્સીની રચના સરકારે કરેલી છે ચેરમેન તરીકે જિલ્લા વિકાસ અધિકારી હોય છે નિયામક તરીકે અધિક કલેક્ટર હોય છે એટલે કે આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે એના નિયામક તરીકે અધિક કલેક્ટર હોય છે મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કાર્યો જિલ્લા અને તાલુકા કક્ષાએની વિવિધ એજન્સીઓનું સંકલન કરે છે ગરીબી નિવારણ માટેની સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓનું અમલીકરણ કરાવવાનું કાર્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે બીપીએલ અને એપીએલનું સર્વેક્ષણ એ કામગીરી પણ ડીઆરડીએ દ્વારા જ કરાવવામાં આવે છે એટલે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાવવામાં આવે છે પછી આજે સરકારના જે વિવિધ કાર્યક્રમો છે તેનો પ્રચાર અને પ્રસાર કરીને લોક જાગૃતિ ફેલાવવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સમયસર અહેવાલો મોકલવા પછી જે સમિતિઓ જે છે એના વિશે જોઈએ તો ગવર્નિંગ બોડી એના ચેરમેન હોય છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કક્ષાએ ગ્રામ વિકાસના તમામ કાર્યક્રમોની દેખરેખ મૂલ્યાંકન અને તકેદારી રાખતી હોય છે આ કમિટી જે છે ગવર્નિંગ બોડી છે એ પછી કારોબારી સમિતિ એના ચેરમેન હોય છે જિલ્લા વિકાસ અધિકારી આ એજન્સીની વહીવટી તથા નાણાને લગતા બધા કાર્યો આ સમિતિ દ્વારા થાય છે એટલે કે કારોબારી સમિતિ દ્વારા થાય છે વિજિલન્સ અને મોનિટરિંગ સમિતિ જિલ્લા કક્ષાએ એના ચેરમેન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે એજન્સી હેઠળની બધી જ યોજનાઓનું અમલીકરણ અને મોનિટરિંગ તથા ગેરરીતિઓ અને ફરિયાદોની સમીક્ષાની કાર્યવાહી આ સમિતિ દ્વારા કરવામાં આવતી હોય છે તો મિત્રો આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એનું એનું સ્ટ્રકચર એના કાર્યો અને એની જે વિવિધ સમિતિઓ છે મિત્રો તો એના વિશેની માહિતી આપણે જોઈ અને આ સિવાય જો બીજી કંઈ વધારાની માહિતીની મિત્રો તમને જરૂર પડે કંઈક માહિતી જરૂર પડે એવું હોય તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરજો જો જેથી કરી એના વિશેની માહિતી આપણે મેળવી શકીએ મિત્રો ભૂતકાળમાં હું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કાર્ય કરી ચૂક્યો છું એટલે એટલે મિત્રો તો એનો પણ અનુભવ છે મને તો મિત્રો જો કંઈ માહિતીની જરૂર હોય તો એના માટે તમે કોમેન્ટ કરશો કે જેથી કરીને એ એ દિશામાં આપણે વધુ માહિતી મેળવી શકીએ અને આપણને ઉપયોગી થાય તો મિત્રો ફરી મળીશું બાય